એટલે આ લવ મેરેજના કાયદામાં સુધારો લાવવાથી ઘણો જ ફાયદો સમગ્ર ગુજરાત અને તમામ સમાજની બેન દીકરીઓ અને તમામ સમાજના માતા પિતાને એક આશીર્વાદ રૂપ આ કાયદો બનશે. ગઈકાલથી એક જ મુદ્દો ચર્ચામાં કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સાઇન હોવી જરૂરી છે કે નહીં, બધાના અલગ અલગ ઓપિનિયન છે આ મુદ્દા પર. વાત શરૂ થઈ હતી રવિવારે, મુખ્યમંત્રી કાર્યક્રમમાં હતા અને ત્યારે એમણે કહ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની સાઇન કરવી એ ફરજિયાત કરવા માટે અમે અભ્યાસ કરીશું અને પછી નિર્ણય લઈશું. આના ઉપર નેતાઓના અલગ અલગ પ્રતિક્રિયા છે. વાવના ધારાસભ્ય ગિનીબેન ઠાકોર પહેલેથી આ મુદ્દા ઉપર હંમેશા બોલતા આવ્યા છે કે વાવમાં અને ઉત્તર ગુજરાતના અનેક સમાજમાં એવું થઈ રહ્યું છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે અને એના ઉપર એમણે ઘણો બધો વિરોધ પણ કર્યો છે. લગ્નની ઘણી બધી વ્યવસ્થાઓ ઉપર પણ એમણે વિરોધ કર્યો હતો. તો આ નિવેદન બાદ ગેનીબેને આને આવકાર્યું છે અને એવી માંગણી કરી છે કે જલ્દીથી જલ્દી આવો નિર્ણય લેવાવો જોઈએ. ઇતર સમાજના સંમેલનમાં ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લવ મેરેજને લઈને જે નિવેદન આપ્યું એ ખરેખર આવકારદાયક છે. આવનાર સમયની અંદર કોઈ પણ સમાજની જેમ દીકરીને સુરક્ષિત રાખવી હોય, સમાજ વ્યવસ્થા જાળવી રાખવી હોય અને ઘણો બધો ક્રાઇમ અટકાવવો હોય તો લવ મેરેજની અંદર માતા પિતાની સહી અથવા તો જેને બ્લડ સાથેના સંબંધો છે એવી કોઈ વ્યક્તિની સહી લેવા માટેની અથવા તો અન્ય રીતે કે દીકરીના લગ્નની નોંધણી ગામમાં થાય, પંચકેશમાં જે સહી કરે એ પણ ગામના હોય, આવું બંધારણીય કાયદામાં કંઈક ફેરફાર લાવીને કરવામાં આવે તો ઘણા બધા પરિવારોને આ બાબતમાંથી જે વર્ગ વિગ્રહો થાય છે અને ઘણી હેરાનગતિ વર્તમાન સમયની અંદર દીકરી નાદાન હોય, પોતે સ્વનિર્ણય લેવા માટેની એની ક્ષમતા ન હોય, જે ક્રાઇમ સાથે સંકળાયેલા યુવાનો હોય જેનો સમાજમાં ક્રેડિટ ના હોય, ધંધા રોજગાર ના હોય, એમનું કોઈ હગું સમાજમાં ન થતું હોય, આવા લોકો દીકરીને કોસલાવીને લવ મેરેજ કરતા હોય છે ત્યારે એનો પરિવાર આખો ધરાશય થતો હોય છે, હગાવાલા પણ મુશ્કેલી અનુભવતા હોય છે અને ઘણી વખત યુવાનો પોતે લગ્ન કરેલા હોવા છતાં, સંતાનોના પિતા હોવા છતાં એ છુપાયેલી રાખેલી બાબત હોય છે અને કોઈ પણ યુવતીને ફોલાઈને આ રીતે લગ્ન કરતા હોય છે. એટલે આ લવ મેરેજના કાયદામાં સુધારો લાવવાથી ઘણો જ ફાયદો સમગ્ર ગુજરાત અને તમામ સમાજની બેન દીકરીઓ અને તમામ સમાજના માતા પિતાને એક આશીર્વાદ રૂપ આ કાયદો બનશે. એટલે અપેક્ષા રાખીએ સરકાર પાસે કે વહેલામાં વહેલો આ લવ મેરેજનો કાયદો સુધારો લાવી અને માતા પિતાની સહી ફરજિયાત કરે એવી અપેક્ષા હું પણ રાખું છું. 2021માં લવ જેહાદનો કાયદો જ્યારે લાવ્યો ત્યારે પણ મેં વિધાનસભાની અંદર આ બાબતની રજૂઆત કરેલી હતી અને એક જાહેર સભાઓમાં જનમત પણ આનો મળેલો છે અને જેટલો શક્ય હોય એટલો આ લવ મેરેજનો કાયદો વહેલામાં વહેલો સરકાર લાવે એવી હું પણ અપેક્ષા રાખું છું.